કોરોનાની બીજી લહેર બાદ પોઝિટિવિકેશનની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હતો, જો કે તબક્કાવાર સ્કૂલ કોલેજો શરૂ થવાની પરવાનગી આપવામાં આવી. કોરોનાના કહેવાતની ત્રીજી લહેર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્કૂલના વિદ્યાર્થીઓ રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો હોય તેમ મનપાની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. થોડા દિવસ પૂર્વે લીંબાયત કતાર ગામ અને રાંદેર ઝોનની સ્કૂલોમાંથી પોઝિટિવ કેસ મળી આવ્યા, જેથી મનપા દ્વારા સ્કૂલ બંધ કરાવી દેવામાં આવી હતી. અડાજણના હની પાર્ક રોડ પર આવેલ એલપી સવાણી સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો. તપાસ દરમિયાન અન્ય બે વિદ્યાર્થીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. એક સ્કૂલમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીનો રિપોર્ટ પોઝિટિવ આવતા રાંદેર ઝોનના નાયબ આરોગ્ય અધિકારી કેતન ગરાશિયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સાથે સલામતીના ભાગરૂપે એક સપ્તાહ માટે સ્કૂલ બંધ પણ કરી દેવામાં આવી હતી. એક તરફ સ્કૂલમાં પરીક્ષા ચાલતી હોય, બીજી તરફ કોરોનાને પગલે સ્કૂલ બંધ કરી દેવામાં આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. એલપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેઓ રાંદેર ઝોનના પાલ અને અડાજણ વિસ્તારમાં વસવાટ કરે છે. મનપા દ્વારા ટેસ્ટિંગની ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ નહીં ફેલાય તે માટે મનપાએ જાહેર કરેલા ક્લસ્ટરમાં નવરાત્રિના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશો ક્લસ્ટરવાળા વિસ્તારમાં નવરાત્રિના આયોજન કરવા માટે છૂટ આપવા માટે મનપા અધિકારીઓ પર દબાણ કરતા હોય મનપાનું તંત્ર ફિક્સમાં મુકાયું છે. કોરોના કેસમાં ઘટાડો થતાં રાજ્ય સરકારે 400 વ્યક્તિની ઉપસ્થિતિમાં સોસાયટી એપાર્ટમેન્ટમાં નવરાત્રિ આયોજનની છૂટ આપી છે. સરકારની આ જાહેરાત બાદ શહેરમાં અચાનક કેસમાં વધારો થયો, જેથી લોકોની અવર જવર રોકવા માટે મનપા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારને ક્લસ્ટર કરવામાં આવ્યા છે. આ સાથે જ કોરોનાનું સંક્રમણ નહીં ફેલાય તે માટે મનપાએ જાહેર કરેલા ક્લસ્ટરવાળા વિસ્તાર પર નવરાત્રિના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક તરફ મનપા કેસ ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ શહેરીજનો નવરાત્રિનું આયોજન કરવાની મંજૂરી આપવા માટે ધમપછાડ કરી રહ્યા છે, જેને પગલે મનપાના અધિકારીઓ અવઢળોમાં મુકાયા છે. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત. અમારી D9 ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.